મહેસાણામાં છૂટાછેડા નહીં આપનારી પત્ની પર પતિએ એસિડ એટેક કર્યો છે. મહેસાણાના કડીમાં છતરાલ રોડ પર આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. યુવતીના લગ્ન વડોદરામાં વ્યવસાય કરતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવનમાં ખટરાક થતા પરિણીતા કડી પિયરમાં રહેતી હતી. બંને વચ્ચે કડી કોર્ટમાં છૂટાછેડા તેમજ દહેજનો કેસ પણ ચાલતો હતો. પરિણીતા અને તેનો ભાઈ ઘરે જતા હતા તે દરમિયાન જ આ ઘટના ઘટી હતી. પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પરિણીતાના નિવેદનના આધારે ફરિયાદ લેવાની પોલીસે તજવીજ હાથ ધરી. આજે બનાવ સામે આવ્યો છે. મહેસાણામાં છૂટાછેડા નહીં આપનારી પત્ની પર પતિએ એસિડ એટેક કર્યો હતો. મહેસાણાના કડીમાં છતરાલ રોડ પર આ દુર્ઘટના ઘટી હતી. સંવાદદાતા કમલેશ રાવલ જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ માહિતી સાથે. કમલેશ, જણાવશો કે યુવતીના લગ્ન વડોદરામાં વ્યવસાય કરતા એક યુવક સાથે થયા હતા, છૂટાછેડાની વાત ચાલી રહી હતી અને આ બધાની વચ્ચે પતિએ એક પત્ની ઉપર એસિડ એટેક કર્યું છે. જે આ ઘટના સામે આવી છે, મહેસાણાના કડી છતરા રોડ ઉપર આ ઘટના સામે આવી છે, જ્યાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક પરિણીતા ઉપર તેનાજ પતિએ એસિડ એટેક કર્યો છે. છૂટાછેડાનો કેસ ચાલતો હતો અને પત્ની છૂટાછેડા આપી નહીં હોવાથી, છૂટાછેડા નહીં આપતા રોષે ભરાયેલા પતિએ તેની ઉપર એસિડ એટેક કર્યો છે. યુવતીના લગ્ન વડોદરા ખાતે થયા હતા, જેને લગ્ન જીવન દરમિયાન તેને એક પુત્ર પણ છે અને ખતરાક ઉભો થતા પરિણીતા કડી પિયરમાં રહેવા આવી હતી. દરમિયાન બંને વચ્ચે દહેજ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજે કડી કોર્ટમાં મુદત હોવાને કારણે મુદત ભરવા માટે ગયા હતા. જ્યાં પરિણીતા તે પોતાના ભાઈ સાથે ઘરે પરત ફરી રહી હતી ત્યારે અગાઉથી પેટ્રોલ પંપ નજીક એસિડની બોટલ લઈને ઉભેલા તેના પતિએ પરિણીતા ઉપર એસિડ એટેક કર્યું હતું, જેમાં ઇજાગ્રસ્ત થયેલી પરિણીતાને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસે પરિણીતાનું નિવેદન લઈ અને તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી જી કમલેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.